IN वाला राइमिंग वर्ड्स, TIN तीन, BIN बीन, PIN पीन, FIN फीन, तीन बीन पीन, तीन बीन पीन, फीन बीन पीन, फीन बीन पीन, तीन पीन बीन, तीन पीन बीन, बीन फीन तीन, बीन फीन तीन, तीन पीन बीन, तीन पीन बीन, बीन फीन पीन, बीन फीन पीन। हेलो हेलो, हाउ आर यू, हाउ आर यू ऑल? फाइन, आई एम ऑल्सो फाइन। फ्रेंड्स, આપણે IN વાળા રાઇમિંગ વર્ડ શીખ્યા ને, આજે એને થોડા વધુ શીખીશું, એનું આજે આપણે રિવિઝન કરીશું। તમે બધા મારી સાથે રિવિઝન કરવા માટે રેડી છો? હા, તો આજે આપણે IN વાળા રાઇમિંગ વર્ડ્સને અલગ અલગ રીતે શીખીશું, એની અલગ અલગ એક્ટિવિટી કરીશું। તો બધા આ એક્ટિવિટી કરવા માટે રેડી થઈ જાઓ। BIN બીન, TIN teen, FIN fin, PIN pin। સૌ પ્રથમ આપણે રાઇમિંગ વર્ડ્સ ચિત્ર સાથે એકવાર યાદ કરી લઈએ, પછી આપણે એની અલગ અલગ એક્ટિવિટી કરીશું। એ તમારે હોમવર્કમાં પણ કરવાની છે, તો આ એક્ટિવિટી બધા ધ્યાનથી જોજો। આજની આપણી પહેલી એક્ટિવિટી છે રાઇમિંગ વર્ડ્સનો વાક્યમાં પ્રયોગ કરવો। ફ્રેન્ડ્સ, આપણે ધીસ અને ધેટ શીખી ગયા છે ને, હા, એનો જ ઉપયોગ કરીને આજે આપણે વાક્યો બનાવીશું રાઇમિંગ વર્ડ્સના। તો રેડી છો બધા? જુઓ ફ્રેન્ડ્સ, અહીં પિનનું પિક આપ્યું છે અને નીચે પિનનો સ્પેલિંગ લખ્યો છે। તો આપણો આજનો ફર્સ્ટ વાક્ય બનશે, ધીસ ઇઝ અ પિન, ધીસ ઇઝ અ પિન, ધીસ ઇઝ અ પિન। હવે જુઓ ફ્રેન્ડ્સ, આ ટીનનું પિક છે અને નીચે ટીનનો સ્પેલિંગ લખ્યો છે, તો ચાલો એનું વાક્ય બનાવીએ આપણે। ધેટ ઇઝ અ ટીન, ધેટ ઇઝ અ ટીન, ધેટ ઇઝ અ ટીન। હવે જુઓ ફ્રેન્ડ્સ, આ બીનનું ચિત્ર છે, છે ને બીન? ચાલો તો હવે આપણે બીનનું વાક્ય બનાવીશું। ધીસ ઇઝ અ બીન, ધીસ ઇઝ અ બીન। જુઓ ફ્રેન્ડ્સ, હવે આ ફિનનું ચિત્ર છે, છે ને ફિન? તો ચાલો એને વાક્યમાં પ્રયોગ કરીએ ફ્રેન્ડ્સ। ધેટ ઇઝ અ ફિન, ધેટ ઇઝ અ ફિન। ચાલો ફ્રેન્ડ્સ, હવે આજની આપણી સેકન્ડ એક્ટિવિટી છે ચિત્ર ઓળખી રાઇમિંગ વર્ડ્સના સ્પેલિંગ સાથે જોડો। તો બધા આ ચિત્ર ધ્યાનથી જોજો અને સ્પેલિંગ સાથે જોડશું આપણે। એક બાજુ કેપિટલ આલ્ફાબેટ્સથી સ્પેલિંગ લખ્યા છે અને એક બાજુ સ્મોલ આલ્ફાબેટ્સથી સ્પેલિંગ લખ્યા છે, તો બધા ધ્યાનથી જોડજો, ઓકે? જુઓ ફ્રેન્ડ્સ, અહીં બે પિક આપ્યા છે, પિન અને ફિન, બંને બાજુ સ્પેલિંગ લખ્યા છે કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટથી। તો બોલો ફ્રેન્ડ્સ, ફિનનો સ્પેલિંગ કયો આવશે? FIN ફિન। તો ફિનને સ્પેલિંગ સાથે જોડીશું બંને બાજુ, ઓકે? હવે જુઓ, પિનનો સ્પેલિંગ છે PIN, તો એને પણ આપણે બંને બાજુ પિન સાથે જોડી દઈશું, ઓકે ફ્રેન્ડ્સ? હવે જુઓ, આ પિકમાં ટીન અને બીન છે, તો એને પણ આપણે સ્પેલિંગ સાથે જોડવાનું છે। તો આપણું પહેલું પિક છે બીન, અને બીનનો સ્પેલિંગ છે BIN, તો આપણે બીનને બંને બાજુ સ્પેલિંગ સાથે જોડી દઈશું, ઓકે ફ્રેન્ડ્સ? હવે જુઓ, હવે બાકી છે
ટીન, તો ટીનનો સ્પેલિંગ છે TIN. તો ટીનને પણ આપણે બંને બાજુ એના સ્પેલિંગ સાથે જોડી દઈશું. ઓકે ફ્રેન્ડ્સ, આજની આપણી થર્ડ એક્ટિવિટી છે ઓપોઝિટ વર્ડ્સનો વાક્યમાં પ્રયોગ રાઇમિંગ વર્ડ્સ સાથે. તો ફ્રેન્ડ્સ, આપણે ઓપોઝિટ વર્ડ્સ શીખી ગયા છે ને, જેમ કે બિગ, સ્મોલ, નિયર, ફાર. હા, એ જ વર્ડ્સનો આજે આપણે અહીં ઉપયોગ કરવાના છીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણી થર્ડ એક્ટિવિટી જોઈએ. અહીં જુઓ, બે પીક આપ્યા છે બીન. એક બીન સ્મોલ છે અને એક બીન બિગ છે. ગર્લ્સની નજીક છે એ બીન બિગ છે, અને ગર્લ્સથી દૂર છે એ બીન સ્મોલ છે. તો નજીક છે માટે આવશે ધીસ ઇઝ અ બિગ બીન, દૂર છે માટે આવશે ધેટ ઇઝ અ સ્મોલ બીન. અહીં જુઓ ફ્રેન્ડ્સ, પિનનું ચિત્ર છે, બિગ પિન અને સ્મોલ પિન. બિગ પિન ગર્લની નજીક છે અને સ્મોલ પિન ગર્લની દૂર છે, માટે આવશે ધીસ ઇઝ અ બિગ પિન, ધેટ ઇઝ અ સ્મોલ પિન. અહીં ફિનનું પિક છે બિગ ફિન અને સ્મોલ ફિન. ગર્લની નજીક છે તે બિગ ફિન છે, અને ગર્લની દૂર છે તે સ્મોલ ફિન છે, માટે આવશે ધીસ ઇઝ અ બિગ ફિન, ધેટ ઇઝ અ સ્મોલ ફિન. હવે જુઓ ફ્રેન્ડ્સ, અહીં ટીન છે, બિગ ટીન અને સ્મોલ ટીન. ગર્લની નજીક છે તે બિગ ટીન છે, અને ગર્લથી દૂર છે તે સ્મોલ ટીન છે, માટે આવશે ધીસ ઇઝ અ બિગ ટીન, ધેટ ઇઝ અ સ્મોલ ટીન. આજની આપણી ચોથી એક્ટિવિટી છે વાક્યો તમારી નોટબુકમાં સારા અક્ષરે લખો. ધીસ ઇઝ અ બિગ બીન, ધેટ ઇઝ અ સ્મોલ બીન. ધીસ ઇઝ અ બિગ પિન, ધેટ ઇઝ અ સ્મોલ પિન. ધીસ ઇઝ અ બિગ ફિન, ધેટ ઇઝ અ સ્મોલ ફિન. ધીસ ઇઝ અ બિગ ટીન, ધેટ ઇઝ અ સ્મોલ ટીન. ફ્રેન્ડ્સ, એક્ટિવિટી કરવાની મજા આવી બધાને? બધાએ ધ્યાનથી જોઈ છે ને એક્ટિવિટી? તો હોમવર્કમાં પણ સરસ રીતે કરજો બધા એક્ટિવિટી. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.